નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ ઘણા લોકોને આજે પ્રશ્ન હતો કે આજે જે લોકડાઉનને જે નવા નિયમો છે તેનો અંત આવવાનો જ હતો ત્યારે અત્યાર સુધી સરકારે કોઈ જાહેરાત ના કરી હતી પરંતુ હાલમાં જ નવસારી ખાતે જે કર્ફ્યુ અને જે ચાલી રહ્યો છે આગામી ત્રણ દિવસ સુધી યથાવત રહેશે તેવું રાજ્યના મુખ્યપ્રધાન એવા સીએમે હમણાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે એટલે કે નવસારી જિલ્લામાં હવે જે આ નિયમો ચાલુ છે રાત્રિ કરફ્યુ અને જે નિયમો દિવસમાં ચાલુ છે એ વધુ ત્રણ દિવસ માટે લંબાવવામાં આવે છે હાલની જે વાવાઝોડાની પરિસ્થિતિ છે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે ત્રણ દિવસ બાદ સરકાર નવો નિર્ણય લેશે અને ત્યારબાદ નવી અમલવારી અમલમાં આવશે હાલમાં વાવાઝોડાની પરિસ્થિતિ જો આવે તો નવસારી જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે રાત્રે વરસાદ ધોધમાર વરસાદ પણ આવે છે ધીમે ધીમે બંધ પણ થાય છે એટલે કે જેમ જેમ વાવાઝોડું નજીક આવતું જાય છે તેમ તેમ તેની અસર પણ વર્તાઈ રહી છે વાત કરવામાં આવે તો જે આ વાવાઝોડું છે તે અથડાવવાનું છે ગુજરાતમાં અને હાલમાં તેનો સ્પર્શ પણ કરી ચૂક્યું છે વાવાઝોડું તેને લઈને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે તબાહી પણ સર્જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે રાજ્ય સરકાર તમામ રીતે આ વાવાઝોડાને પહોંચી વળવા માટેનું કામગીરી તેઓએ કરી છે અને નવસારી જિલ્લામાં પણ તંત્ર એલર્ટ થયું છે તમામ દિવસ દરમિયાન અમે દિવસની તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહ્યા છે રાત્રે પણ અમારી ટીમ સતત કામ કરી રહી છે રાત્રે એક વાગ્યા સુધી વાવાઝોડાની અસર આપણા જિલ્લામાં રહેશે એટલે અમારી ચેનલ પણ રાત્રે એક વાગ્યા સુધી સતત અપડેટ તમારા સુધી પહોંચાડતું રહેશે હાલમાં જે પરિસ્થિતિ છે નવસારી જિલ્લામાં કોઈ મોટી ઘટના નથી ઘણી ઘટી કે નથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નવસારી જિલ્લામાં સાર્વત્રિક શાંતિપૂર્ણ રીતે હાલમાં જેમ કરફ્યુનો અમલ થઈ રહ્યો છે તે રીતે જ વાવાઝોડાને પણ નવસારીજનોને કોઈ અસર વધારે પડતી થઈ નથી દરિયાકાંઠાના જે ગામો છે એમાં થોડી ઘણી અસર વર્તાઈ રહી છે પવન થોડો ફૂંકાયો છે દરિયાના એકદમ નજીકના જે કિનારા પાસે રહેવાસ કરતા હોય તે લોકોને દરિયાના મોજાનો પાણીનો સામનો કરવાનો વારો આવે છે તેનું સ્થળાંતરિત કરવામાં આવ્યા છે એટલે કે જિલ્લામાં સાર્વત્રિક સાર્વત્રિક જોવામાં આવે તો વરસાદ સિવાય નવસારી જિલ્લાને વાવાઝોડાએ બહુ અસર નથી કરી એ સારી બાબત કહી શકાય હજુ દરિયાથી નવસારી જિલ્લો જે વાવાઝોડું છે એકસો સાડત્રીસ કિલોમીટર દૂર છે અને તેના લઈને આપણને અસર નવસારી જિલ્લામાં ઓછી થઈ છે અને હાલમાં વાવાઝોડું ધીમે ધીમે હજુ આગળ વધી રહ્યું છે એક વાગ્યા સુધીનો સમય છે નવસારી જિલ્લા માટે ખતરારૂપ કહી શકાય ત્યારબાદ જો વાવાઝોડું ધીમું પડશે અને નવસારીને પણ અસર નહીં કરે તેવું હાલમાં રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે એટલે અમે ખાસ આ બુલેટિન તમને સુધી પહોંચાડી રહ્યા છે તો જોતા રહો નવસારી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જે વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો